स्वागत करू छू ढॉलीवुड में। मित्रों, दर अठवाडिये अमे आपने ढॉलीवुड थकी गुजराती फिल्म इंडस्ट्री अंगे माहितगार करीए छीए। साथे आ कार्यक्रम थकी अमे आपने गुजराती फिल्म इंडस्ट्री ना कलाकार नी खास मुलाकात पण करावीए छीए। तो चालो आज नो कार्यक्रम शुरुआत करीए अने जोईए के आ वखते कई गुजराती फिल्म मचावी रही छे सीने पर्दे पर धूम। मारा वडेराओ नी साक्षीए कहू छू के प्राण जावे तो जावे पर मेरो धर्म रक्षण पामे। हम जल से जल सोमनाथ पर चढ़ाई करेंगे। जे कोई अपना वंश में मरा जे सोमैया नी सखाते जा। गुजराती फिल्म इंडस्ट्री की ऐतिहासिक फिल्म एटले वीर हमीरजी सोमनाथ की सखाते जेना रिलीज थतानी साथे ज गुजरात में धूम मची गई। गुज्जू ने आ फिल्म खूब ज गमी। तो जानी लीए गुजराती फिल्म इंडस्ट्री की बिग बजेट फिल्म वीर हमीरजी ना रिव्यू लोको पासे थी। गुजराती फिल्मों में चीलाचलू फिल्म थी कई नोखी पृष्ठभूमि धरावती फिल्म वीर हमीरजी गुजरात की अनेक टॉकीज में रिलीज थी। फिल्म नु राजकोट में प्रीमियर शो योजाई गयो। घना समय थी फिल्म रसिकोनी आतुरतानो अंत आव्यो अने दर्शकोए फिल्म ने वखाणी हती। मोहम्मद बेगड़ा है सॉरी अटैक करवा माटे प्रयास करे छे अने सोमनाथ ने जीवंत राखवा माटे हिंदू समाज जे भोग आप्यो छे एने झांकी करावतो मूवी छे। ફિલ્મમાં વીર હમીરજીનું પાત્ર ભજવનાર મૌલિક પાઠકનો અભિનય પણ લોકોએ વખાણ્યો હતો। સોમનાથ મહાદેવનું રક્ષણ કરનાર વીર હમીરજી ગોહિલનું પાત્ર અદ્ભુત છે। મુખ્ય વિલન મહંમદ બેગડાનો રોલ રાજકુના પ્રોફેસર સંજય કામદારે કર્યો છે। આ સંસ્કૃતિની વાત છે, ધરતી માના રક્ષણની વાત છે અને આ પોતાની મા ભૂમ માટે જે ભાવના જે લાગણી એક વ્યક્તિમાં હોવી જોઈએ એ ભાવનાની વાત છે। જલ સે જલ પૂરી ફોજ કે સાથ સોમનાથ પર ચઢાઈ કરેંગે। સ્વનોની પણ સર્વનો વિચાર જે માણસ કરે છે એ હંમેશા જગતના કોઈ પણ દેશમાં પૂજનીય હોય અને એવા એક વીર હમીરજી એટલે એમને વંદન હો। શૂરવીરતા ભરી આ ફિલ્મે શરૂઆતથી જ અંત સુધી દર્શકોને જકડી રાખ્યા હતા। ફિલ્મને નિહાળવા લાઠી સ્ટ્રીટનો રાજવી પરિવાર પણ હાજર રહ્યો હતો। આવા પિક્ચર જો આજના યંગસ્ટરો જોવે અને એ દિશામાં વળે તો દુનિયા ઘણી આગળ આવી જાય અને લોકોને જોવું જોઈએ। આ બધું બહુ સારું પિક્ચર છે, બહુ સરસ છે અને પ્રેઝન્ટેશન બહુ સરસ છે। ન્યૂ કાસ્ટિંગ છે પણ સરસ એક્ટિંગ કરી છે અને વેરી નાઇસ મૂવી। વીર હમીર બહુ સરસ મૂવી અત્યાર સુધી લાગ્યું। એમાં મૌલિકજીનો રોલ બહુ સારો છે। આ સત્ય કેક ઉપર આધારિત પિક્ચર બનાવેલું છે અને કાઠિયાવાડ ગૌરવ લેવા જેવું પિક્ચર છે અને ગુજરાતનું પણ ગૌરવ છે। દરેક યંગસ્ટરે આ મૂવી જોવું જોઈએ અને એને પોતા જે દેશની સંભાળવા માટે પોતાની શક્તિ બતાવવી જોઈએ અને વીર હમીરજી જેવું બનવું જોઈએ। કેવારે મળ્યા છે મનના મેળ પાતળિયા પહેલા રે મેળા પુમા કેવારે મળ્યા છે મનના મેળ પાતળિયા પહેલા રે મેળા પુમા હસિયા ત્યાં હૈયા માં વસે પાટલડી પહેલા રે મેળા પુમા હસિયા ત્યાં હૈયા માં વસે પાટલડી પહેલા રે મેળા પુમા। કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ। મિત્રો, સમય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ કલાકાર હસમુખ ભાવસારની। તેમના અભિનય અંગે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે। જો આપને યાદ હોય તો હસમુખ ભાવસારે એક ડાળના પંખીમાં કામ કર્યું હતું। તો ચાલો જાણીએ હસમુખ ભાવસારના વિચારો અમારા સહયોગી મિથુન સાથે।
હસુંગ ભાઈ, તમે એક્ટિંગ ના ફિલ્ડ માં કઈ રીતે આવ્યા અને ક્યારે આવ્યા? 1969 માં વિવેકાનંદ કોલેજ જોઈન કરી, પહેલા સ્વામિનારાયણ સાયન્સમાં હતો, પણ પછી અમારી આખી ટીમ નપાસ થઈ, કારણ કે બધા જ કોઈ ખેલાડીઓ જ હતા, કોઈ રમત જગતમાં એમ. એટલે પછી મેં પણ લાઈન બદલી અને પછી હું વિવેકાનંદ કોમર્સ કોલેજમાં દાખલ થયો ને ત્યાં 1969માં પહેલું મેં નાટક કર્યું, ધગધગતી સઘળી, એકાંકી હતું, તોફાની તરીકે બહુ પ્રખ્યાત. પ્રોફેસરો પરાણે કહે કે આવા ગુંડાઓને ના લેવાય, પણ છતાંય પ્રોફેસરે જોખમ લીધો અને હું સિલેક્ટ થઈ ગયો અને પછી બસ ત્યાર પછી તો મારી એ યાત્રા ચાલુ થઈ ગઈ. તમે જે પહેલું નાટક કર્યું હતું એમાં તમારો રોલ કયો હતો? પહેલું નાટક આ ધગધગતી સઘળી, એમાં જુગલદાસ દલાલનો રોલ હતો, કે કોઈ છોકરીને છોકરો ના મળતો અને છોકરાને છોકરી ના મળતી હોય તો લાકડા લડાવવાનો ધંધો કરી ગમે તેમ કરીને બેને ભેગા કરું, એ જુગલદાસ દલાલ એમ, પણ આવી રીતનો દલાલ અને બધાને ભેગા કરતો. અશોકભાઈ, એવું સાંભળ્યું હતું કે તમારી શરૂઆતની સિરિયલમાં જ્યારે તમે બહુ જ પ્રખ્યાત હતા અને એટલા બધા કે તમે જ્યારે ગામડામાં સિરિયલના શૂટિંગ માટે જતા તો લોકો તમારી પાછળ દોડતા, તો એ વિશે તમારું શું કહેવું છે? હવે એ વખતે મારી નવી સિરિયલ ચાલુ થયેલી, ભલાભૂસાના ભેદભરમ, કદાચ અમદાવાદ અને ગુજરાતની પબ્લિકને વધારે ટીવી જોતા કર્યા હોય તો એ સિરિયલે. અમારા ફાળા કરતા લેખક રજનીશ શાસ્ત્રી, મારી સામે મજબૂત એક્ટર અરવિંદ વૈદ અને હું, અને ટોપિક એટલો સરસ હતો કે સમાજના તમામ પ્રશ્નોને આવરી લેતો, એને કારણે સિરિયલ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ. તો અમે કોઈ પણ ગામમાં જઈએ ત્યાં અમારી પાછળ લોકો પડે, એટલે મારે એક બાઇકનો સીન હતો તો મારી પાછળ બધા ભાગમ ભાગ કરતા, અરે મેં કહ્યું ભાઈ શૂટિંગ ચાલે છે પ્લીઝ, પછી બધાને નિરાતે મળું છું. મહેસાણામાં ખાલી ગરબામાં અમે હાજરી આપવા ગયેલા ત્યારે ક્રાઉડ એટલું બધું હતું કે પોલીસ રક્ષણ હેઠળ અમને નિશાળની કમ્પાઉન્ડ હતું તો નિશાળના રૂમની અંદર અમને પૂરી દીધેલા 2 કલાક માટે, પાણી પણ ના મળે એવી અમારી હાલત હતી, અને પછી પરાણ અમને બહાર કાઢ્યા હતા. અશોકભાઈ, તમે શરૂઆતમાં જ્યારે વિલનનો રોલ કરતા હતા અને લોકોમાં બહુ પ્રખ્યાત હતા તો ત્યારનો માહોલ કેવો હતો? એ વખતે ચંદર બહેલ, મારા પ્રિય ડિરેક્ટર, બોમ્બેથી આવ્યા અને હું તો ઉધી ચાલુ કર્યું હમણાં, અને મને કહે કે તું કોમેડિયન કરતા એ જમીનદાર ને જાગીરદાર ને એવા બધા રોલમાં ચાલીશ, બોડી પણ એવું હતું કસરત બાજ, એટલે મને એમાં રોલ આપ્યો અને હું એટલો બધો પ્રખ્યાત થઈ ગયો કે જેની હદ નહીં. અને લોકો મને હજુ પણ મારી જોડે કેટલાક, મારો સ્વભાવ તો મારા નામ પ્રમાણે જ હસમુખો, કોઈની પણ જોડે ઊભો રહીને વાત કરું, પણ હજુ એવા લોકો છે કે જે હજુ મારાથી ડરે છે કે આમની જોડે વાત થાય, પણ ખરેખર હું તો નિખાલસ સાવ સામાન્ય પ્રજાજન જ છું. એટલે ખરેખર એ વખતે મારું નામ થઈ ગયેલું એટલે બધા સ્વાભાવિક છે કે બધા મને મળવા આવે, વાતો કરું બધાની સાથે. હસુભાઈ, તમારી જે એક એક્ટિંગ સિવાયની બીજી ઓળખ છે, તમારો છે અવાજ, તો એ વિશે તમારું શું કહેવું છે? હવે તો કુદરતે, ઈશ્વરે આપેલી બક્ષિસ છે મારા અવાજ, અને કદાચ મારી ઓળખાણ એ જ મારો અવાજ, એમ મારા અવાજથી જ મારી ઓળખાણ, લોકો રસ્તા ઉપર ઓળખી જાય. આમ બાજુમાંથી કોઈ રાહદારી પસાર થતો હું વાત કરતો હતો કે હસમુખ ભાવસાર આટલામાં હોવો જોઈએ. તમે હાલમાં પણ તમારો અવાજનો એક સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છો, તો એ વિશે જણાવો. હાલમાં હું હિસ્ટ્રી ચેનલ TV18માં કામ કરી રહ્યો છું, જેમાં પોર્ન સ્ટાર એક ત્યાંનો મોલ છે કે જે તમારી પાસેની એન્ટિક વસ્તુઓ ખરીદે અને તમને એના યોગ્ય પૈસા આપે, એ પોર્ન સ્ટારના માલિકનો હું રોલ કરું છું, જે ઇંગ્લિશ વર્ઝન છે. એમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ અવાજ એ મારો છે, એટલે કે એ અવાજનું ડબિંગ, કે જેથી ગુજરાતમાં પણ લોકો આવા સારા પ્રોગ્રામ જોતા થાય. એટલે અને હિસ્ટ્રી ચેનલનું આ બહુ મોટું પદાર્પણ છે કે ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં એનું આ જો પ્રસારણ થાય તો ઘણી બધી વસ્તુઓ લોકોને જાણવા મળે. અશોકભાઈ, તમારું પહેલું પ્રોફેશનલ નાટક કયું ને તમે કઈ રીતે નાટકમાં આવ્યા? પ્રોફેશનલ નાટક મારું હતું જવનિકામાં, અત્યારે નામ તો યાદ નથી, પણ એ નાટક મેં કર્યું
અને પબ્લિકનો મને એટલો સપોર્ટ મળ્યો કે મને થયું કે હું ખરેખર સારો એક્ટર છું. આમ એટલે ગૌરવ લેવા જેવી વાત છે, અભિમાન નથી. પણ લોકોએ બહુ વખાણ્યું, મારા ડિરેક્ટરે, પબ્લિકે. અને એ વખતે તો મારી નાઇટ કેટલી હતી, એક શોની નાઇટ 8 રૂપિયા અને મહિને પગાર થતો હતો. અને ખરેખર મારો એ એક્સપિરિયન્સ બહુ અનુભવ, એમાં જાતે જ મેકઅપ કરવાનો, સેટ જાતે બાંધવાનો, સેટ છોડવાનો જાતે. સિનિયર કલાકારોની બેગો અમારે મેટાડોર એ જમાનામાં હતો એટલે મેટાડોર ઉપર ચઢાવવાની, બધું કામ અમારે કરવાનું. લાઉડસ્પીકરો લગાવવા માટે અમે ખાડા ખોદતા હતા કોસથી, અંદર બધા પેલા થાંભલા રોપી અને ઉપર પાછા માઇક બાંધતા, આ બધું કામ અમે જાતે કરતા. એટલે જેને કહેવાય ને કે સ્ટેજ એક્સપિરિયન્સ, એ એવું એક્સપિરિયન્સ છે કે તમને જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ પાછા ના પાડે. પછી તમે ફિલ્મમાં જાઓ કે ટીવીમાં જાઓ કે કોઈ પણ મીડિયામાં તમે ઘૂસો, પણ જો તમે સ્ટેજ ઉપર કામ કર્યો છો તો બધે ટકશો. હિન્દી એક્ટર્સ ઘણા છે એ બધા. મિત્રો, સમય થયો છે બ્રેકનો, પણ બ્રેક બાદ વાત કરીશું ગુજરાતી ટીવી સિરિયલના અભિનેતા હસમુખ ભાવસાર સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ઇન્ડસ્ટ્રીમાં. અત્યાર સુધી અંદાજે 35 ફિલ્મોમાં કામ કરનાર હસમુખ ભાવસારને અંગ્રેજી ફિલ્મ જોવાનો ઘણો શોખ છે. તેમનું કહેવું છે કે આ શોખ એક્ટિંગની સફળતાનો મૂળ પાયો છે. હસુભાઈ, તમારી પહેલી સિરિયલ કઈ અને તેની યાદગાર પળ કઈ? પહેલી સિરિયલ છકો મકો, પ્રફુલ ભાવસાર ડિરેક્ટર એના, અને ઈસરોમાં મને પહેલી વાર લઈ ગયો મારો ખાસ મિત્ર. અમે જોડે પેલા કુટુંબ નિયોજનના નાટકોમાં જોડે કામ કરતા હતા, પછી એ ઈસરોમાં જોઈન્ટ થયો અને એ મને ખેંચી ગયો કે તું સારો એક્ટર છે, ચાલ તને સારો રોલ આપું. એટલે છકો મકો મારી પહેલી સિરિયલ, અને ત્યાર પછી સિરિયલ ચાલુ થઈ ગઈ એમાં કાકાની ડેલી એ સિરિયલ. એ વખતે તો પીજ મેઇન સેન્ટર હતું, કાકાની ડેલી એ બહુ પ્રખ્યાત થઈ ગયું. એના કેટલાય ભાગ થયા છે એ તો મને યાદ નથી, પણ એમાં શકરાનો રોલ મારો બહુ પોપ્યુલર થઈ ગયો. એક ગામડાનો સાવ ભોળો ભલો જુવાન જે મનમાં આવે બોલી નાખે એ પ્રકારનો આખો રોલ હતો, અને શકરો પ્રખ્યાત થઈ ગયો. કાકા કાકી બધા જ, અને બધા જ સારા સિનિયર એક્ટર્સ એ વખતે મારી જોડે હતા, અને કામ કરવાની એવી મજા આવતી હતી કે જેની હદ નહીં. એટલે આ એક બહુ સારું થયું. અને ત્યાર પછીનું જે સ્ટેપ આવ્યું મારું સિરિયલનું, એ આવ્યું ભલા ભૂસાના ભેદભરમ. ભલા ભૂસાના ભેદભરમે તો હદ કરી નાખી, અને જે બધા જ પ્રકારના ટોપિક્સ, સામાજિક ના અને તેને, એને કારણે ટીવી બહુ ઓછા હતા અમદાવાદમાં. એટલે ભલાભૂસાના ભેદભરમ દર મંગળવારે આવતું તો સોપો પડી જાય ગામમાં. એ સિરિયલ જોવા માટે થઈને લોકો એકબીજાના ઘરોમાં જાય, બેસે, જ્યારે અમને એ ઘડી એટલી જ મજા આવતી હતી. અને ઘણા બધા વેરિયસ રોલ મેં કર્યા સખત. બીજી વાત કરું તો નાટકોમાં લગભગ મેં 75 ત્રિઅંકી નાટકો કર્યા, એકાંકીઓ લગભગ 40-50 કર્યા, ડોક્યુમેન્ટરીઝ મેં કરી લગભગ એટલી જ. મારો અવાજ વોઇસ ઓવર એટલે કે ડોક્યુમેન્ટરીમાં મારો અવાજ હોય પડદા પાછળ, એવી મેં કેટલીય ડોક્યુમેન્ટરીઝ કરી. નાટકોમાં પ્રાઇઝ, કોલેજમાં બેસ્ટ એક્ટિંગનું ફર્સ્ટ પ્રાઇઝ લીધું, આ બધું કામ મેં એ વખતે કરેલું. તો હસમુખ ભાવસારે એક્ટર સિવાય નોકરી કઈ કરી? હસમુખ ભાવસારે નોકરીમાં 1875ના રોજ હું સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે જોઈન્ટ થયો. એ નોકરી મળવા પાછળનું કારણ એ કે ચોરવાડથી વેરાવળ 70 નોટિકલ માઇલ હું દરિયામાં તરીને આવ્યો. આમ ગભરામણ થાય કે ગમે ત્યાંથી શાર્ક આવીને મને પકડી ના લે. જોકે અમારા શરીર ઉપર એક ઓઇલ રિપેલન્ટ લગાવવામાં આવતું, એને લીધે શાર્ક, માછલી કે કોઈ પણ જીવજંતુ અમારે સુધી ફરકી જ ના શકે. સવારે 6 વાગ્યાના પડ્યા હતા અંદર દરિયામાં, તો રાતના 8 વાગે અમે વેરાવળ પહોંચેલા તરતા તરતા. બહુ જ કઠિન હતું એ કામ. અશોકભાઈ, અત્યાર સુધીનો તમારો યાદગાર રોલ કયો રહ્યો છે? યાદગાર રોલ મેં
આમ જેને કહી શકાય મારી જિંદગીમાં હું યાદ રાખીશ, ક્રાંતિગુરુ દયાનંદમાં મેં દયાનંદ સરસ્વતીનો રોલ કર્યો અને વાસ્તવિકતા લાવવા માટે મેં વિઘનો ઉપયોગ ન કર્યો, મેં માથે ટોલ જ કરાવી નાખ્યો અને એ ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલી સરસ બની. એમાં નાનો દયાનંદ એ મારો દીકરો જ હતો બીરેન અને મોટો દયાનંદ હું, અને એ ડોક્યુમેન્ટરી વિશ્વની 18 ભાષામાં ઓલ ઓવર વર્લ્ડમાં એ રિલીઝ થઈ ડોક્યુમેન્ટરી. અને એ જોયા પછી મને ક્યાંય ક્યાંયથી બધે અમેરિકા અને લંડનથી બધા પુષ્કળ અભિનંદનો મળેલા અને જેને કહેવાય ને કે મારો શિર મોર સમૂહ એ મારી ડોક્યુમેન્ટરી હતી. હસુભાઈ, એવું કહેવાય છે દરેક એક્ટરમાં એક વાત હોય છે કે જ્યાં સુધી છેલ્લે સુધી પણ એને એક રોલ કરવાનો એવું લાગે કે મારો બાકી રહી ગયો છે, એવો તમારો અત્યાર સુધીનો કયો? હવે તું મને પૂછે છે કે તું એક રોલનું પૂછે છે પણ હજુ તો ઘણા બધા બાકી છે. આ તો દરિયો છે એક્ટિંગ અને હું તો હજુ નાનકડો ટીપુ છું દરિયાનો, એટલે શું છે કે એ ખબર નથી પણ આમ દરેક એક્ટરની એક મહેચ્છા હોય કે હજુ કંઈક રહી જાય છે. એ વાત તારી સાચી છે પણ હવે અત્યારે તો યાદ નથી આવતો, પણ જેમ અમિતાભ બચ્ચને પામાં રોલ કર્યો એવું કંઈક જરા હટકે એવો કંઈક રોલ કરવો છે કે જે લોકોમાં આમ યાદ રહી જાય, એક છાપ પડી જવી જોઈએ, એવો એક રોલ કરવાની ઈચ્છા છે. અશોકભાઈ, તમે ગુજરાતી ફિલ્મમાં કઈ રીતે આવ્યા અને તમારી પહેલી ગુજરાતી ફિલ્મ કઈ? ગુજરાતી ફિલ્મ મારી પહેલી હતી રૂડો રબારી. રાતના 3 વાગે મારો ઘરનું બારણું ખખડ્યું તો નીચે એક એક્ટર હતા ઘનશ્યામ નાયક, એ અહીંના ઘનશ્યામ નાયક પેલા નટુ કાકા છે એ નહીં, એ મને ઘનશ્યામ કુસુમકર હવે યાદ આવ્યું, ઘનશ્યામ કુસુમકર મને ઉઠાડ્યા રાતના 3 વાગે. મને કહે તારા અત્યારે ને અત્યારે આપણા મારી જોડે આવવાનું છે કે એક ફિલ્મ છે આ રૂડો રબારી, એનો વિલન હતા અરવિંદ જોશી, પણ એક માદા પડી ગયા નહોતો આવી શકે એમ. તો મને રાત્રો રાત મને ઉઠાવીને લઈ ગયા અને એ વિલનનો રોલ હતો અને એની ભલામણ જયેન્દ્ર મહેતાએ કરેલી, અહીંનો બહુ જ સારો એક્ટર જયેન્દ્ર મહેતા મને ફિલ્મમાં ખેંચી ગયો એમ કહેવાય. અને રૂડો રબારી મારી ફિલ્મ નરેશ કનોડિયા જોડે, એ હીરો હું વિલન, આ મારી પહેલી ફિલ્મ હતી. હસુભાઈ, તમે અત્યાર સુધી કઈ કઈ ગુજરાતી ફિલ્મો કરી છે અને કેટલી? કેટલીમાં તો સંખ્યા જ બોલવી પડશે, લગભગ 75ની ઉપર તો આંકડો જતો રહ્યો. અને બધા લગભગ બધા એક્ટર્સ જોડે કામ કર્યું, નરેશ કનોડિયા મારા ખાસ મિત્ર, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ બધાની જોડે મેં કામ કર્યું અને ઘણા સારા રોલ મને મળ્યા ડેવલપમેન્ટવાળા. અને ખાસ તો ગામમાં પિયર્યું ગામમાં સાસર્યું, ગોવિંદ પટેલની ફિલ્મ, એમાં મને બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ મળ્યું. એમાં હું, કલ્પના દિવાન, દેવેન્દ્ર પંડિત, એ મારા માનનીય મારા કલાકારો, અને ખરેખર બહુ મજા કરી. બહુ અશુભાઈ, અત્યાર સુધી તમે જે પણ આ ક્ષેત્રમાં કામ કર્યું તો તમારા સહકલાકારો સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો? ફિલ્મોમાં તો હિતેન કુમાર એ મારો જિગરી દોસ્ત, એ મને વડીલ મિત્ર કહે અને મને એટલો બધો સાચવ્યા કે જેની હદ નહીં. પછી નરેશ કનોડિયા, જીત ઉપેન્દ્ર, ચંદન રાઠોડ, કેશુભાઈ રાઠોડ મારા ફેવરેટ ડિરેક્ટર છે, ગોવિંદભાઈ પટેલ પણ ખરા, આ બધાની જોડે મારો બહુ રેપો રહ્યો. ફિરોઝ ઈરાની મારો ખાસ ભાઈબંધ, રીટા બહાદુરી હું એને દીદી કહીને જ બોલાવતો, અરુણા ઈરાની જોડે બહુ સારા સંબંધ, એમની જોડે મેં ચુંદડીની લાજ એમાં કામ કરેલું, એમાં હું વિલન હતો. એટલે ઘણા બધા, પરેશ રાવલ. અચ્છા, અમારા નાટક ત્યાં એક ફ્રેન્ચ, અરે જેને શું કહેવાય, વિશ્વનું પ્રસિદ્ધ એક નાટક હતું સેમ્યુઅલ બેકેટનું, વેઇટિંગ ફોર ગોડ, એ નાટક જોવા માટે નસીરુદ્દીન શાહ, ઓમપુરી, સ્મિતા પાટીલ, અરુંધતી રાવ, બેન્જામિન ગિલાની, શશી કપૂર, જેનિફર કપૂર, આ બધા આવેલા. મને ત્યાં પાટકર હોલમાં મને અભિનંદન આપેલા નસીરને બધા, પછી તો મિત્રો બની ગયેલા અમે. આમ બધા સાથે પૃથ્વી થિયેટર્સમાં નાટકો બહુ કર્યા અને સારો એવો એક્સપિરિયન્સ ત્યાં પણ મળ્યો.
હસુભાઈ, તમારી અત્યાર સુધીની જિંદગીની યાદગાર પળ કઈ રહી? યાદગાર પળ એક તો મને નોકરી મળી, એ પહેલી યાદગાર પળ. કારણ કે મહિને 195 રૂપિયાની નોકરી મળવી એ ઘડીએ પણ મુશ્કેલ હતી, પણ આ સ્વિમિંગના હિસાબે વળી મળી ગઈ, એટલે એ એક યાદગાર પળ. કારણ કે હું મારું ઘર કેવી રીતે ચલાવું એ વખતે એ પ્રશ્ન હતા. તેલનો ડબ્બો લાવવાની તો વિચાર બાજુ પર રહ્યો, પણ એ 2 કિલો 3 કિલો તેલ લાવું, 8 રૂપિયા કિલો તેલ હતું એ જમાનામાં, તોય હું વિચાર કરતો હતો, કારણ કે નોકરી વગર શું કરવું એમ. એટલે એ એક યાદગાર પળ હતી કે મને જિંદગીમાં આમ કે ઊંચે આવવા માટે જગ્યા મળી ગઈ. અને પછી તો મહેનત કરતો રહ્યો. બીજી તો યાદગાર પળમાં તો યાદ નથી આવતું, પણ એવું કહેવાય કે યાદગાર પળ આ રૂડો રબારી ફિલ્મ મને મળી, જેની રીતે મારી ફિલ્મ લાઈન ચાલુ થઈ. હસુભાઈ, અત્યારે જે પણ નવા કલાકારો આવી રહ્યા છે અથવા તો જે નવા કલાકારો બનવા જઈ રહ્યા છે જે લોકો, તો એમને તમે શું કહેશો કે એક્ટિંગનું શીખીને આવે કે પછી કઈ રીતે આવે આ ફિલ્ડમાં? નવા કલાકારો જે આ ફિલ્ડમાં આવે છે એમાં ગુજરાતી ફિલ્મોને તો હું કહું છું જ, મહેરબાની કરીને સ્ટેજ ઉપર કામ કરીને આવો, હું હાથ જોડીને વિનંતી કરું છું. મેં આટલી બધી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું દોસ્ત, ખબર છે મારે પોતાને નવા કલાકારોને શીખવાડવું પડે છે, કેમ ઊભા રહેવું, કેમ બોલવું, કેવી રીતે ડાયલોગની ડિલિવરી કરવી. એટલે બહુ જ ખરાબ, બહુ જ ખરાબ. હું કહું છું ગુજરાતી ફિલ્મોનું ભાવિ મને અત્યારે સારું નથી લાગતું, કારણ કે એટલા બધા માણસો પોતાની જાતને કોઈ અમિતાભ બચ્ચન સમજે છે, કોઈ મિથુન સમજે છે, કોઈ ફલાણો તું નહીં હો, અને આવા બધા કેટલાય લોકો એમ કે અંદર ઘૂસી ગયા છે કે જે પોતાની જાતને શું શું માને છે અને એમાંનું કશું જ નથી પાછા. એમને એક્ટિંગ ડાયલોગ બોલતા તને કે મને આવડે છે, પણ ડાયલોગની અંદર ઉતરતા આવડે છે એ તો કોઈને આવડતું નથી યાર. એટલે મૂળ તકલીફ આ છે. એને ખરેખર મહેનત કરીને આવવું જોઈએ આગળ, અને પહેલાં સમજવું જોઈએ. ટીવી મીડિયા હોય તો તમારે બહુ હલચલ નહીં કરવી, મોટો 35 mm પડદો તો તમારે કેટલું, તમારે તમારું ફિગર કેટલું આવે છે, આ છે તે છે, દરેક ટેકનિકલ બાબત પણ કલાકારના મનમાં પડેલી હોવી જોઈએ. અને આ બધું જ્ઞાન હોય તો જ તમે સારા એક્ટર બની શકો. અને પછી તમારી ધગશ, બસ આ જ મારતો નવા કલાકાર મિત્રોને કહેવું છે. મિત્રો, સમય થયો છે આપને અલવિદા કહેવાનો, પરંતુ આવતા સપ્તાહે ફરીથી મળીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા કલાકારની ખાસ મુલાકાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.